નમસ્કાર મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ 27 જૂન 2018 કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલાં કરંટ અફેર્સથી ચાલુ કરીએ. હાલમાં જ જે જૈતાપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, જે રત્નાગીરી જિલ્લામાં આવેલું છે, તેને એક નવી રિએક્ટર્સ મળવાના છે. કારણ કે જે ઇન્ડો ફ્રેન્ચ સિવિલ ન્યુક્લિયર ડીલ 2010 ડિસેમ્બરમાં જે સાઇન થઈ હતી, તે અંતર્ગત ફ્રેન્ચની એક ઈડીએફ કંપની જે ન્યુક્લિયર રિએક્ટરનું કામ કરે છે, તેના વચ્ચે અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ NPCIL ની વચ્ચે 6 ન્યુક્લિયર રિએક્ટરની લેવડ દેવડ થઈ છે. આ ફ્રેન્ચની ઈડીએફ કંપની દ્વારા તે 6 ન્યુક્લિયર રિએક્ટર, જેની કેપેસિટી 1650 મેગાવોટ છે, 1650 મેગાવોટ, તે 6 ન્યુક્લિયર રિએક્ટર તે જૈતાપુરમાં તે મુકાવાના છે. એકની કેપેસિટી 1650 મેગાવોટ છે, એટલે ટોટલ કેપેસિટી તે 9900 મેગાવોટ થઈ શકે છે. અને જો આ 6 ન્યુક્લિયર રિએક્ટર જૈતાપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં આવી જાય, તો જૈતાપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ તે વર્લ્ડનો એવો પહેલો અને સૌથી મોટો ન્યુક્લિયર પ્લાન્ટ બને કે જે સૌથી વધારે પાવર જનરેશન કરે છે. તો આ તે 2010ની સિવિલ ન્યુક્લિયર ડીલ પ્રમાણે ફ્રાન્સની એક કંપનીએ ઈડીએફ તે ભારતને 6 ન્યુક્લિયર રિએક્ટર આપવાનું નક્કી કર્યું છે. હવે આપણે જોઈએ બીજા ગ્રાન્ડ અફેર્સ. જે 2 દિવસ પહેલાં થોમસન રિયુટર્સનું એક રિપોર્ટ આવ્યો છે કે સૌથી ડેન્જરસ અને અનસેફ કન્ટ્રી તે ભારત છે આખી દુનિયામાં, તો તે રિપોર્ટને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ખારિજ કરવામાં આવ્યો છે. અને આ રિપોર્ટની સામે મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ દ્વારા ડેટા બહાર પાડવામાં આવ્યા છે કે આ વસ્તુ થોમસન રિયુટર્સે જે કરી છે તે એક અનુભવ ઉપરથી કરી છે, તેને અમુક જ મહિલાઓને કન્સલ્ટ કરી છે, અને તેના અનુભવ શું છે દેશને લઈને, તે પ્રમાણે આ રિપોર્ટ બનાવવામાં આવ્યો છે. અને તેમાં ખાલી 6 જ ક્વેશ્ચન મૂકવામાં આવ્યા છે કે જેના લીધે તે મહિલાઓ કઈ રીતે ભારતમાં રહે છે તેના ઉપર આખે આખો પરસેપ્શન બનાવવામાં આવ્યો છે. અને જો આપણે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાની બીજી સંસ્થાઓ જોઈએ, તો નેશનલ કમિશન ઓફ વુમન પણ આવું જ કહે છે કે થોમસન રિયુટર્સ દ્વારા આ રિપોર્ટ તે એક પરસેપ્શન બેઝડ રિપોર્ટ બનાવવામાં આવ્યો છે, અને તેમાં ખાલી 6 જ ક્વેશ્ચનનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે અમુક જ મહિલાઓને પૂછવામાં આવ્યો છે. તો તેના પરથી ખાલી અમુક જ મહિલાઓનું પરસેપ્શન તે આખા ભારતની મહિલાઓનું પરસેપ્શન ન હોઈ શકે, અને એટલા જ માટે આ રિપોર્ટ તે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા તે ખોટો ગણાવવામાં આવ્યો છે. હવે આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. જો આપણે એક પોવર્ટીના બીજા રિપોર્ટની વાત કરીએ, તો એક રિપોર્ટ હમણાં જ બહાર આવ્યો છે બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા, જેને વર્લ્ડ પોવર્ટી ક્લોક સ્ટડી કહેવામાં આવે છે. આ રિપોર્ટ દ્વારા નાઇજીરિયા તે એક્સ્ટ્રીમ પોવર્ટીમાં ફર્સ્ટ રેન્ક ધરાવે છે, અને ભારત તે એક્સ્ટ્રીમ પોવર્ટીમાં બીજો રેન્ક ધરાવે છે. આનો મતલબ એવો થાય છે કે ભારતમાં રહેતા જે બીપીએલ લાઇનની નીચે લોકો છે તે બહુ વધારે છે, જેને 73 મિલિયનનો આંકડો મળ્યો છે. અને જો નાઇજીરિયાની પોપ્યુલેશન પ્રમાણે આપણે જોવા જઈએ તો તે આંકડો 89 મિલિયન છે. તો આટલા લોકો તે એક્સ્ટ્રીમ પોવર્ટીમાં, વધારે પડતી ગરીબીમાં રહે છે. ઇન્ડિયા તે આ ગરીબીમાંથી ઘણા સમયથી નીકળી ગયું છે, કારણ કે દર મિનિટે ભારતમાંથી 44 લોકો એવા છે કે જે એક્સ્ટ્રીમ પોવર્ટીની લાઇનમાંથી બહાર આવે છે. અને જો આવું જ કન્ટિન્યુ રહે તો આ રિપોર્ટ પ્રમાણે આ વર્ષે ભારત તે બીજા રેન્કમાંથી ત્રીજા રેન્કે આવી શકે એમ છે. જો આપણે પોવર્ટીવાળી કન્ટ્રીઝની વાત કરીએ, તો એક્સ્ટ્રીમ પોવર્ટીવાળી 18 કન્ટ્રીઝ છે દુનિયામાં, અને જેમાંથી 14 કન્ટ્રીઝ તે આફ્રિકા કોન્ટિનેન્ટની છે. તો સૌથી વધારે એક્સ્ટ્રીમ પોવર્ટી જો આપણે જોવા જઈએ તો તે આફ્રિકા કોન્ટિનેન્ટમાં જોવા મળે છે. આ વાત થઈ બ્રુકિંગ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટની. પણ જો આપણે વર્લ્ડ બેંકના રિપોર્ટની વાત કરીએ, તો પણ તે એવું જ કહે છે કે ભારતમાં તે એક્સ્ટ્રીમ પોવર્ટીની જે ગરીબી છે, જે રેન્ક છે, તે ઘટ્યો છે. તો એના રિપોર્ટ પ્રમાણે 2004થી લઈને 2011 સુધી જે ગરીબી 38.9% હતી, તે ઘટીને 21.2% આવી ગઈ છે. અને ઇન્ડિયા તે આમાં સ્ટ્રક્ચરલ રિફોર્મ કરી અને સુધારાઓ કરે છે. તો આ 2 રિપોર્ટથી આપણને એવું જોવા મળે કે ભારત તે એક્સ્ટ્રીમ પોવર્ટી માટે થોડુંક વિચાર કરે છે અને તેમાં થોડાક ચેન્જીસ પણ લઈ આવે છે, જેના લીધે
ભારતમાં તે એક્સ્ટ્રીમ પોવર્ટીની જે રેન્કિંગ છે તે ઓછી આવે છે અને લોકો હવે ગરીબી રેખાથી ઉપર જઈ શકે એમ છે. આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ, આ તે સ્પોર્ટ્સને રિલેટેડ છે. જે એમપીમાં એક ભાઈ રહે છે સત્યેન્દ્ર સિંઘ, તેમને જે ઇંગ્લિશ ચેનલ સ્વિમિંગ માટે વપરાય છે તેમાં 36 કિલોમીટરનું સ્વિમિંગ કરી અને 12 કલાકમાં જ આ પૂરું કરી દીધું છે. મહત્વની વાત એ છે કે જે સત્યેન્દ્ર સિંઘ ભાઈ છે તે 75% ડિસેબિલિટી ધરાવે છે, એટલે 75% તે અપંગ છે શરીરથી, તો પણ તેમણે આ ઇંગ્લિશ ચેનલ પાર કરી દીધી માત્ર ને માત્ર 12 કલાકમાં. તો આ એક બહુ સારી વાત છે, ગર્વની વાત કહેવાય છે, જેના લીધે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગવર્મેન્ટે તે સત્યેન્દ્ર સિંઘને એક વિક્રમ એવોર્ડ પણ આપ્યો છે. આપણે જોઈએ છેલ્લા કરંટ અફેર્સ, યુરોપમાં પહેલું સોલાર પેનલને રિસાયકલ કરવાનું પ્લાન્ટ તે બન્યું છે અને સ્થાપિત થયું છે. તો સોલાર પેનલની રિસાયકલિંગ કઈ રીતે થઈ શકે? જો આપણે સોલાર પેનલ્સ જ્યારથી મેન્યુફેક્ચર થવાની ચાલુ થઈ છે એટલે આશરે 25-30 વર્ષ પહેલા, તો તે સોલાર પેનલ હવે તે ડીકમિશન થઈ શકે એમ છે, હવે તે વપરાશમાં આવી શકે એમ નથી. કારણ કે સોલાર પેનલનો લાઈફ ટાઈમ તે માત્ર 25-30 વર્ષ હોય છે. તો તે માટે હવે આપણે એ પણ વિચારવું પડે કે હવે દુનિયામાં લગભગ દેશો તે સોલાર પેનલ યુઝ કરે છે, તો તેના રિસાયકલિંગ પ્લાન્ટ પણ હોવા જોઈએ. તો યુરોપે આ પહેલી પહેલ કરી છે અને તેમને એક VLO કંપની, વેસ્ટ મેનેજમેન્ટ કંપની જે છે ફ્રાન્સની, તેની હારે ટાઈઅપ કરી અને આ સોલાર પેનલનું રિસાયકલિંગ કરવાનું નક્કી કર્યું છે અને તેને પહેલો પ્લાન્ટ રિસાયકલિંગનો બનાવ્યો છે. તેમને આ રિસાયકલિંગ પ્લાન્ટમાં સૌથી પહેલી વાર 1300 ટનની સોલાર પેનલ્સ તે રિસાયકલ કરાવી છે. અને આ પ્રમાણે જો આપણે જોવા જઈએ તો આજના બધા દેશો પાસે આવો એક રિસાયકલિંગ પ્લાન્ટ હોવો જોઈએ. કારણ કે હવે બધા દેશો તે સોલાર એનર્જી ઉપર ફોકસ કરે છે અને સોલાર એનર્જી માટે તે સોલાર પેનલ બહુ જરૂરી છે. તો સોલાર પેનલનો રિસાયકલિંગ પ્લાન્ટ પણ તે હોવો જરૂરી છે. તો આવો એક પહેલો પ્લાન્ટ જે છે સોલાર પેનલનો રિસાયકલિંગ પ્લાન્ટ, તે યુરોપ દ્વારા એડોપ્ટ કરવામાં આવ્યો છે. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા ચેનલની રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.